नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे मजा में हो, खुश हो। अपने अगाउना लेक्चर में आप पहलू चेप्टर तर्कशास्त्र की समझ के जेने अपने पूर्ण कर्यु छे। विद्यार्थी मित्रों, एमां कई पण डाउट होय, न समझाय एवो कोई मुद्दो होय तो जरूर थी जणावजो, कॉमेंट बॉक्स में जे छे प्रश्न रजू करजो, चोक्कस थी जे छे एनु अपने निराकरण करीशुं। विद्यार्थी मित्रों, आज अपने जे छे चेप्टर बे जेनी शुरुआत करवानी छे ए छे तर्कशास्त्र में विधान। तो आपणे जुदा जुदा विधानों जे छे एनो ख्याल जे छे ए आ चेप्टर में भणवानो छे। विधान अने वाक्य वच्चे शुं तफावत छे अने आ विधान वाक्य नी रजूआतो कई कई रीते अलग अलग रीते थई शके छे, तो एना संदर्भनो जे छे ए तफावत आपणे जोवानो छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे विधान कोने कहेवाय અને વિધાન અને વાક્ય વચ્ચે શું ડિફરન્સ તફાવત છે એના અભ્યાસને ધ્યાને લઈએ। તો સૌ પ્રથમ રૂપમાં વિધાન કોને કહેવાય છે, તો એરિસ્ટોટલે વ્યાખ્યાનો શબ્દ આપતા કીધું છે કે વિધાન એટલે કે કશાક વિશે કશી માહિતી આપવું, કથન એટલે કંઈ પણ સંદર્ભ વિશે કંઈ પણ તમે માહિતી આપો તો એને વિધાન કહેવાય। જેમ કે આપણે એવું કહીએ કે બાળકો હોશિયાર છે, તો અહીંયા બાળકો વિશે માહિતી આપવામાં આવી છે અને હોશિયાર જે છે એની વિશેષતા દર્શાવવામાં આવી છે। મતલબ કશાક વિશે કશીક એટલે કે બાળકો વિશે હોશિયારી છે એ માહિતી જયારે આપણે રજૂ કરીએ છીએ તો આવા કથનને આપણે વિધાન કહી શકીએ છીએ। પ્રત્યેક કથન એટલે કે પ્રત્યેક વિધાન કાં તો સત્ય હોય છે અને કાં તો એ કેવા હોય છે અસત્ય। આપણે જે વિધાનો રજૂ કરીએ છીએ બધા જ સત્ય હોય એવું જરૂરી નથી, કોઈ સત્ય બી હોય છે અને કોઈ અસત્ય પણ હોય છે। જેમ ટૂંકમાં આપણે એવું કહીએ કે સર્વટાલ ધરાવનાર વ્યક્તિઓ જે છે એ પૈસાદાર છે, તો આ વિધાન છે। સર્વટાલ ધરાવનાર વિધાન એમ કહીએ પૈસાદાર છે ટાલ ધરાવનાર, તો આ વિધાનમાં બની શકે છે કે ઘણી વખત કેટલાક આપણને ટાલ ધરાવનાર વ્યક્તિઓ જે છે પૈસાદાર સમાજમાં જોવા બી પડી શકે, મતલબ એ વિધાન સત્ય સાબિત થાય છે। અને ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે ટાલ ધરાવનાર વ્યક્તિ જે છે પૈસાદાર નહીં પણ એ ટૂંકમાં એમ કહેવાય કે ગરીબ હોય છે, તો આવા સંજોગોમાં આપણું આ જે વિધાન છે એ અસત્ય સાબિત થાય। મતલબ વિધાનની બે શક્યતા છે, કાં તો એ સત્ય હોય છે અને કાં તો કેવું હોય છે અસત્ય। તો વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરીથી આપણે એને રિપીટ કરી કે વિધાન એટલે કે કશાક વિશે કશી માહિતી આપતું કથન, અને આ પ્રત્યેક કથન જે છે કાં તો સત્ય અથવા અસત્ય હોય છે। વિદ્યાર્થી મિત્રો, એ તર્કશાસ્ત્રના આપણા જે પિતા છે એરિસ્ટોટલ કે જેણે આ વ્યાખ્યા આપી છે, શબ્દને ખાસ ધ્યાને લીધો, એક માર્કમાં વ્યાખ્યા જે છે પૂછાતી હોય છે, તો આવા વિધાનો કોને કહેવાય છે એના બે ત્રણ આપણે ઉદાહરણ જોઈએ। તો સર્વ ગુજરાતી ભારતીય છે, તો અહીં તમે જુઓ છો ગુજરાતી વિશેની માહિતી છે એટલે કશાક વિશે, અને ભારતીયનો ગુણ દર્શાવ્યો છે એટલે કશીક ગુજરાતીના સંદર્ભમાં આપણે જયારે માહિતી રજૂ કરીએ છીએ તો એને આપણે વિધાન કહી શકીએ છીએ। કેટલાક નેતાઓ સેવાભાવી છે, એમાં નેતાઓ સેવાભાવી છે એવું આપણે માહિતી પ્રદાન કર્યું તો આને પણ આપણે વિધાનો કહીશું। સર્વ માણસો ઈર્ષાળુ નથી, તો અહીં પણ આપણે જોઈએ છીએ તો કે માણસોના સંદર્ભમાં ઈર્ષાના ગુણને આપણે દર્શાવ્યો છે અને એમાં આપણે એવું કીધું કે નથી, તો અહીં પણ આપણે માહિતી સંદર્ભ રજૂ કરી છે એટલે આપણે વિધાન છે। ગાંધીજીનો જન્મ અમેરિકામાં થયો હતો, તો આ પણ એક વિધાન છે, ભલે આ વિધાન અસત્ય છે। આ બંને જોઈ શકો છો કે આ બંને આપણે વિધાનો છે સર્વ ગુજરાતી ભારતીય છે તો એ સત્ય વિધાન છે। પછી કેટલાક નેતાઓ સેવાભાવી હોય છે તો એ પણ સાચી વાત છે, બધા પ્રશ્ન નથી હોતા એના, કેટલાક સદ સેવાભાવી હોય છે તો આ પણ સત્ય છે। સર્વ માણસો ઈર્ષાળુ નથી, તો આ વસ્તુ જે છે અસત્ય છે, એ બધા માણસો ઈર્ષાળુ નથી હોતા એવું નથી, એમાંના ઘણા છે ઈર્ષાળુ હોય છે, અસત્ય રજૂઆત છે। ગાંધીજીનો જન્મ અમેરિકામાં થયો હતો, તો આ પણ અસત્ય છે, કારણ કે તમને ખબર જ છે ગાંધીજીનો જન્મ ભારતમાં ગુજરાતમાં પોરબંદરમાં થયો હતો। મતલબ અહીં સત્ય કે અસત્ય આ રીતે કંઈ પણ જે છે એમ કહેવાય કે વાક્ય રજૂ કરવામાં આવે, આવા વાક્ય કે જે માહિતી પ્રદાન હોય એ માહિતી પ્રદાનને હંમેશા યાદ રાખજો, શું કહેવામાં આવે છે વિધાનો। હવે આપણે જોઈએ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત, તો વિધાન અને વાક્ય વચ્ચેના તફાવતમાં વાત કરીએ તો બધા વાક્યોને વિધાન કહી શકાતા નથી,
फक्त ने फक्त माहिती कृपी विचारों ने रजू करता वाक्य ने विधान कहेवाय छे। तो विद्यार्थी मित्रों खास ध्यान लेजो, दरेक प्रकारना वाक्यो छे विधानो नथी कहेवाता। एटले दरेक प्रकारना वाक्य जे आपणे रजू करीए छे એ દરેકનો વિધાન તરીકે સમાવેશ થતો નથી, ફક્ત ને ફક્ત જે માહિતી આપે છે એવા માહિતી સૂચક વાક્યો જે છે એને જ આપણે વિધાન કહી શકીએ છે। વિધાન અને વાક્ય પરસ્પર ભિન્ન છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, દરેક વાક્ય વિધાનો નથી, તેથી વાક્ય અને વિધાન જે છે પરસ્પર ભિન્ન છે। કારણ કે માહિતી પ્રદાન વિધાન વાક્ય જે છે, મતલબ જેમાં માહિતી નથી રજૂ થતી એવા દરેક વાક્ય છે, જેમ કે આપણે કહીએ પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, આશ્ચર્યચકિત વાક્ય, ઉદ્ગાર વાક્ય, વિનંતી સૂચક વાક્ય, આ બધા વાક્ય વાક્ય કેવા છે પણ એને આપણે વિધાનો કહી શકશું નહીં। એટલે વિધાનો હંમેશા વિધાયક અથવા નિષેધાત્મક હોય છે, પણ હંમેશામાં માહિતીની રજૂઆત થયેલી હોય છે। આ વિધાનો જે છે પ્રશ્નાર્થ રૂપી, આજ્ઞાર્થ રૂપી, આશ્ચર્યચકિત રૂપી, એટલે ઉદ્ગાર રૂપી, કે પછી ટૂંકમાં એમ કહી શકાય કે વિનંતી સૂચક ભાવમાં હોતા નથી। જેમ કે આપણે અહીંયા રજૂ કર્યા છે કે તમે શું કામ કરશો, તો આ પ્રશ્નાર્થ વાક્ય કહીએ છું પણ આને આપણે વિધાન નહીં કહીએ। પથ્થરને દૂર કરો, તો આ જે ટૂંકમાં એમ કહેવાય કે આપણે જે છે એ વાક્ય કહીએ છું પણ એને વિધાન નહીં કહીએ। વાહ શું તમારી આદત છે, તો આ જે ટૂંકમાં આપણે ઉદાહરણ વાક્ય જે છે કહેશું પ્રશ્નાર્થ હોય, આજ્ઞાત હોય, ઉદ્ગાર હોય કે વિનંતી સૂચક હોય, આવા કઈ પણ એ વાક્યો કહેવાશે પણ એને આપણે વિધાન કહી શકતા નથી। જુદા જુદા પ્રકારના વાક્યની રચના વાળા માહિતી પ્રદાન વિધાનો એક જ માહિતી રજૂ કરી શકે છે, મતલબ બની શકે છે કે વાક્ય જુદા જુદા છે પણ બંને જે છે માહિતી રજૂ કરે છે, અને બંને માહિતી જે છે એ વિધાન સ્વરૂપે એક જ વાક્ય રૂપી જે છે એમ કહેવાય કે એને આપણે રજૂ કરી શકીએ છીએ। જેમ કે આપણે જુઓ કે સર્વ સૈનિકો દેશપ્રેમી છે અને કોઈ પણ સૈનિકો દેશ વિરોધી નથી, તો અહીં તમે જોઈ શકો છો બંને માહિતી પ્રદાન વાક્ય છે અને એ બંને છે વાક્ય અલગ અલગ, કારણ કે અહીં જોઈ શકો છો કે એક વિધાયક છે અને એક નિષેધાત્મક છે। તો એક વિધાયક છે અને એક નિષેધાત્મક છે, છતાંય તમે જોઈ શકો છો કે આ બંને વાક્ય જે છે ટૂંકમાં જે રજૂ થાય છે એ બંનેનો અર્થ એક જ છે। અહીં કહેવામાં આવ્યું છે કે સર્વ સૈનિકો દેશપ્રેમી છે અને બીજામાં કીધું છે કે કોઈ પણ જે છે સૈનિક જે છે દેશ વિરોધી નથી, તો બંનેનો મર્મ જ્યારે તમે સમજો અર્થઘટન કરો ત્યારે બંને જે રૂપમાં એમ કહેવાય કે ભલે અલગ અલગ વાક્ય છે પણ માહિતી એક જ છે, તેની ટૂંકમાં એમ કહેવાય કે કોઈ પણ અલગ અલગ વાક્યમાં રજૂ થયેલા ટૂંકમાં રચનામાં વાક્ય કે જેમાં માહિતી એક સરખી હોય તો એને પાછો આપણે વિધાનો કહી શકીએ છીએ, મતલબ આ બંનેને આપણે વિધાનો કહી શકીએ છીએ। જુદી જુદી ભાષાના વાક્ય દ્વારા એક જ વિધાનમાં જે છે રજૂઆત થાય છે, મતલબ વિધાન છે હંમેશા એક પેટર્નમાં રજૂ થશે, એને તમે જુદી જુદી ભાષામાં રજૂ કરશો તો એની પેટર્ન છે એ બદલાતી નથી। જો વાક્ય છે એ ઘણી વખત અલગ અલગ પેટર્નમાં થઈ શકે છે, જેમ કે પ્રશ્નાર્થ આજ્ઞાર્થની અલગ અલગ ટૂંકમાં પેટર્નમાં અલગ અલગ ભાષામાં રજૂ કરી શકાય છે, બરોબર। આશ્ચર્ય છે કે પ્રશ્નાર્થ એ બધા વાક્યો એવા છે કે અલગ અલગ ભાષા બદલાય તો એમાં જે છે એમ કે વાક્યની પેટર્ન બદલાય, પણ વિધાન એ વસ્તુ એવી છે કે તમે અલગ અલગ ભાષામાં રજૂ કરો તો એની પેટર્ન બદલાતી નથી। તમે જુઓ કે ગુજરાતીમાં જ્ઞાન એ સદગુણ છે, હિન્દીમાં જ્ઞાન એ સદગુણ હે, અને નોલેજ એ જોઈએ છે આપણે ટૂંકમાં કે અંગ્રેજીમાં કીધું, તો અહીંયા ત્રણેયમાં તમે પેટર્ન જુઓ એક જ સરખી છે, મતલબ એની જે રજૂઆત છે એ બદલાતી નથી। એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ભાષા દ્વારા વિધાનને રજૂ કરવામાં આવે છે ત્યારે એની રજૂઆત એક સરખી હોય છે, એની પેટર્ન બદલાતી નથી। જ્યારે વાક્યોમાં બની શકે છે કે આ વાક્ય જે છે એ અલગ અલગ પેટર્ન દ્વારા જે છે રજૂ કરી શકાય, પણ વિધાનો ક્યારે ટૂંકમાં અલગ અલગ રીતભાત દ્વારા રજૂ થતા નથી, એની રીતભાત હંમેશા એક જ હોય છે, જ્ઞાન નોલેજ
પછી ટૂંક મહિના માટે વપરાતું ક્રિયાપદ અને સદગુણ આ તમે જોવો તો એક જ પેટર્નમાં રજૂ થયેલા છે, એને આપણે અલગ અલગ રીતે રજૂ નથી કરી શકતા. વિધાન હંમેશા હોવું ક્રિયાપદમાં વર્તમાન કાળમાં રજૂ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક માર્કમાં તમને પૂછશે કે વિધાન હંમેશા કયા ક્રિયાપદમાં રજૂ થાય છે, તો હોવું. મતલબ આપણે બધા જે કઈ વિધાનો છે તો સર્વ સૈનિકો દેશ પ્રેમી છે, તો અહીં તમે જુઓ તો આ વર્તમાન કાળનું હોવું સ્થિતિ સર્જાય છે કે ભાઈ બધા દેશ પ્રેમી છે, કોઈ પણ સૈનિકો દેશ વિરોધી નથી, તો એ પણ વર્તમાન કાળની જે છે સ્થિતિ સર્જેલી છે. પછી ટૂંકમાં એમ કહેવાય કે સર્વ ગુજરાતી ભારતીય છે, તો આમાં તમે જોઈ શકો છો કે વર્તમાન કાળની સ્થિતિ દર્શાવેલી છે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ વિધાન હોવું ક્રિયાપદ સાથે એટલે કે છે દર્શાવે છે કામ છે એવી હોવું ક્રિયાપદ સાથે હંમેશા વર્તમાન કાળમાં જ રજૂ થાય છે. જ્યારે વાક્યની વાત કરીએ તો એ વર્તમાન કાળમાં હોઈ શકે છે, ભવિષ્યમાં અને ભૂતકાળમાં પણ રજૂ થઈ શકે છે. મતલબ વાક્ય છે એ અલગ અલગ કાળની દ્રષ્ટિએ રજૂઆત થતા હોય છે, પણ વિધાન હંમેશા જે છે યાદ રાખજો હોવું ક્રિયાપદ સાથે અને હંમેશા વર્તમાન કાળમાં જ એની રજૂઆત થાય છે. એ ક્યારે ભૂતકાળ કે ભવિષ્યકાળ રૂપી રજૂ થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે તફાવતને જોયો હશે, ફરી એક વાર ખાલી રિપીટ કરી દઈએ કે બધા વાક્ય વિધાનમાં કહી શકાતા નથી, ફક્ત માહિતી પ્રદાન વિચારોને રજૂ કરતા વાક્ય છે એને જ આપણે વિધાનો કહી શકીએ છીએ. બીજું, વિધાન અને વાક્ય પરસ્પર ભિન્ન છે, કારણ કે માહિતી પ્રદાન વિનાના જે વાક્યો છે જેવા કે પ્રશ્ન, આશ્ચર્ય, આજ્ઞા, વિનંતી સૂચક, આ બધાને આપણે વિધાનો કહી શકતા નથી. વિધાનો હંમેશા એક જ રજૂઆત થાય છે, એક સ્વરૂપની જ રજૂઆત કરે છે. વાક્ય છે અલગ અલગ સ્વરૂપે રજૂ થઈ શકતા હોય છે, પણ જુદી જુદી ભાષામાં વિધાનની રજૂઆત એક જ સ્વરૂપની એક જ પેટર્નની હોય છે, એ ક્યારેય બદલાતી નથી. વિધાન હંમેશા હોવું ક્રિયાપદમાં વર્તમાન કાળમાં હંમેશા રજૂ થાય છે, એ ક્યારેય ભૂતકાળ ભવિષ્યકાળ એવા જુદા જુદા કાળમાં રજૂ કરી શકાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો વિધાન અને વાક્ય વચ્ચે જે છે આટલો તફાવત છે, ખાસ યાદ રાખજો વિધાન હંમેશા માહિતી સૂચક હોય છે જેમાં કોઈ ચોક્કસ વર્ગની માહિતી આપવામાં આવી હોય છે, જ્યારે વાક્ય પ્રશ્નાર્થ આજ્ઞા કે ઉદ્ગાર આવા અલગ અલગ સ્વરૂપે હોઈ શકે છે. આજે વિદ્યાર્થી મિત્રો બીજો પણ એક નાનો એવો ટોપિક વ્યાખ્યારૂપી છે એ આપણે સાથે લીધો છે કે નિરૂપાધિક વિધાન કોને કહેવાય, તો આને સાથે જોડાયેલો મુદ્દો છે એટલે આપણે એને સાથે લઈ લીધો. એ જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ નહીં, મતલબ જ્યાં કોઈ શરત કે કોઈ ટૂંકમાં શંકા કે કોઈ ઉપાધિ ન હોય અને સીધે સીધી માહિતી આપવામાં આવી હોય તેવા વિધાનને નિરૂપાધિક વિધાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી શબ્દ રિપીટ કરું છું, યાદ રાખજો કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધે સીધી માહિતી આપવામાં આવી હોય તો વિધાનને નિરૂપાધિક વિધાન કહી શકાય છે. જેમ કે અહીંયા કીધું કે સર્વ બાળકો રમતિયાળ છે, તો અહીં કોઈ શરત નથી, મતલબ આ વિધાનમાં કોઈ શરત નથી કે આમ છે તો બાળકો રમતિયાળ છે, બાળકો મહેનતુ છે તો રમતિયાળ છે, એવો કોઈ શરત સંજોગ દર્શાવ્યો નથી. સીધી જ માહિતી રજૂ થઈ છે, એટલે જ્યાં બિનશરતી હોય, જ્યાં ટૂંકમાં આપણે વાત કરી કોઈ શરત ઉપાધિ ન હોય, સીધું માહિતી આપવામાં આવી હોય કે આમ આ વર્ગ જે છે આ કાર્ય કરે છે, જેમ કે આપણે કીધું કે સર્વ બાળકો મહેનતુ, સર્વ બાળકો રમતિયાળ, આ બધા રજૂ થતા ટૂંકમાં જે વાક્ય છે એને આપણે વિધાન કહીએ છીએ, અને એને પણ યાદ રાખજો બીજા શબ્દમાં આપણે નિરૂપાધિક વિધાન કહીએ છીએ. તો નિરૂપાધિક વિધાન અને વિધાનની વ્યાખ્યામાં બહુ લાંબો તફાવત નથી, પણ છતાં શબ્દથી છે એટલે યાદ રાખજો કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધે સીધી માહિતી આપવામાં આવી હોય તો તેને આપણે નિરૂપાધિક વિધાન કહીએ છીએ. આ નિરૂપાધિક વિધાનની બીજી પણ એક વ્યાખ્યા છે જે વિધાનની વ્યાખ્યા સાથે મળતા આવતા શબ્દમાં છે કે કસાક વિષય કસી બિનસરતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કસાક વિષય કસી બિનસરતી માહિતી આપતા કથનને નિરૂપાધિક વિધાન કહે છે. જો આપણે એમ કહીએ કે જો વરસાદ આવશે તો પાક સરળ થશે, તો આ શરતી છે જેમાં શરત મૂકી છે કે વરસાદ આવશે તો પાક સરળ થશે. પણ આપણે એવું કહીએ
કે સર્વ વરસાદી જે છે એમ કહેવાય કે વિસ્તારોમાં પાક સારો થયો છે, તો આને આપણે વિધાન કહીશું, નિર્મતિ વિધાન કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, બંનેની રજૂઆતમાં તફાવત છે. વિધાન છે એ બિનશરતી હોય છે, એમાં શરત કે કોઈ ઉપાધિ હોતી નથી. એટલે ખાસ યાદ રાખજો કે વિધાનની રજૂઆત બિનશરતી સ્વરૂપે હોય છે. હજુ પણ એના શબ્દને એક વાર રિપીટ કરી દઈએ કે કસાક વિશે કસી બિનશરતી માહિતી આપતા કથનને આપણે નિરુપાધિક વિધાન કહીએ છીએ. તો નિરુપાધિક વિધાન એટલે કંઈ પણ માહિતી પ્રદાન વિધાન હોય અને એમાં પણ બિનશરતી હોય, કોઈ સંજોગો હોય તો થશે એવું કોઈ શરતી ભાગરૂપી જે છે દર્શાવ્યું ન હોય, તો આવા કંઈ પણ માહિતી પ્રદાન જે છે વાક્યો છે એને આપણે વિધાન કહી શકીએ છીએ. જેમ કીધું એમ સર્વ બાળકો રમતિયાળ છે, કેટલાક માણસો દયાળ છે, કેટલાક પુસ્તકો ઉપયોગી છે, આ બધા વાક્યોને આપણે વિધાનો કહી શકીએ. એને વિધાન પણ કહી શકીએ છીએ અને બીજા શબ્દમાં આપણે એને નિરુપાધિક વિધાન પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાક્ય વિધાન વચ્ચેના તફાવતને જોયું. આવતા લેક્ચરમાં આપણે નિરુપાધિક જે છે એનો આપણે બંધારણ અને એના વિધાનો છે એના પ્રકારોને જોવાના છે. તો ફરીથી પાછા આપણે એમ કહેવાય કે મુદ્દા સાથે જે છે મળીશું. અત્યારે આપણા આ કાર્યને આપણે વિરામ આપીએ. અસ્તુ, નમસ્કાર.